હેલો ફ્રેન્ડ્સ હું છું મીતા મારા કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે આજે આપણે ચણા દાલ ફ્રાય બનાવીશું આ દાલ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આજે આપણે તેને વિધાઉટ ઓનિયન ગાર્લિક પણ ફુદીનાના એક નવા ટેસ્ટ સાથે બનાવીશું આ દાલ ફ્રાયને તમે જીરા રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો અને ઉનાળા દરમિયાન રસ અને રોટલી સાથે સર્વ કરશો તો પણ એ એકદમ બેસ્ટ કોમ્બિનેશન છે અહીં મેં એક કપ ચણાની દાળને ચાર કલાક માટે પાણીમાં પલાળી રાખી હતી અહીં આપણે જોઈ રહ્યા છીએ કે દાળ સરસ પલળી ગઈ છે આ પાણી નીતાવીને આપણે તેને પ્રેશર કુકરમાં લઈ લઈએ ક્યારેક તાત્કાલિક બનાવી હોય તો અહીં તમે પલાળ્યા વગર પણ ચણાની દાળને બાફી શકો છો પણ પલાળી લેશો તો વધારે સારી બનશે હવે અહીં દાળને બાફવા માટે આપણે જરૂરિયાત મુજબનું દાળ ડૂબે એટલું જ પાણી લઈશું મેં અહીં એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે દાળને બાફતી વખતે જ આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું અને વન ફોર્થ ટીસ્પૂન જેટલી હળદર પણ મિક્સ કરી દઈશું હવે ઘણીવાર દાળમાં જો પાણી વધારે પડે તો બાફતી વખતે એ ઉભરાઈ જતી હોય છે એવું ના થાય એટલા માટે આપણે તેમાં એક ટીસ્પૂન જેટલું તેલ પણ મિક્સ કરી દઈએ હવે મીડિયમ ફ્લેમ પર ત્રણ વિશલ બોલાવીને આ દાળને આપણે બાફી લઈએ મીડિયમ ફ્લેમ પર અહીં મેં ત્રણ વિશલ બોલાવી દીધી છે અને ગેસને હું હવે બંધ કરી દઉં છું કૂકર ઠંડુ થઈ ગયા પછી દાળને આપણે એકવાર ખોલીને જોઈ લઈએ તો આ ચણા દાળ ફ્રાય બનાવવા માટે આપણે ચણાની દાળને એનો દાણે દાણું એકદમ આખો રહે અને બિલકુલ સ્પ્રેડ ના થઈ જાય એ રીતે એને બાફી લેવાની છે ત્રણથી ચાર કલાક માટે પલાળી રાખશો અને મીડિયમ ફ્લેમ પર ત્રણ વિશલ બોલાવી દેશો તો ખૂબ જ સરસ રીતે બફાઈ જશે અને આ બાફેલું પાણી આપણે નિતાળી નથી દેવાનું આ પાણી સાથે જ આપણે તેને વઘારીશું દાળની ગ્રેવી બનાવવા માટે અહીં મેં મીડિયમ સાઇઝના બે ટામેટાને આ રીતે બારીક સમારી લીધા છે તમારે મિક્સરમાં ક્રશ કરવા હોય તો ક્રશ પણ કરી શકો છો અને અહીં મેં એક ચમચી જેટલું આદુનું છીણ થોડી ફ્રેશ કોથમીર અને બારીક સમારેલું એક મરચું લીધું છે આ દાળ ફ્રાય માટે આજે આપણે ટામેટા અને ફુદીનાની ગ્રેવી બનાવીશું તો એના માટે અહીં મેં અડધો કપ જેટલો ફુદીનો આ રીતે બારીક સમારીને લીધું છે સાથે થોડો ફ્રેશ લીમડો લઈશું અને ખડા મસાલામાં અહીં મેં ત્રણ લવિંગ અને સાથે મેં બે તજની સ્ટીક લીધી છે સાથે એક સૂકું લાલ મરચું અને એક તમલપત્ર લીધું છે ઇન્ગ્રીડિયન્ટ્સનું લિસ્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે ત્યાંથી તમે જોઈ શકો છો દાળને આપણે બાફી લીધી અને હવે દાળ માટેની ગ્રેવી તૈયાર કરીએ તો એના માટે એક કઢાઈમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ હલકું ગરમ થાય એટલે આપણે તેમાં એક ટીસ્પૂન જેટલું જીરું એડ કરીએ ચણા દાળ તમે જીરાથી વગાડશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે હવે સૌથી પહેલાં આપણે ખડા મસાલા એડ કરી દઈએ તહીં તમારા ટેસ્ટ મુજબ તજ લવિંગ સૂકું મરચું અને તમાલપત્ર એડ કરી દો સાથે બે પિંચ જેટલી હિંગ પણ એડ કરી દઈએ થોડી અને હવે આપણે લીલા મરચાં આદું અને લીમડું પણ એડ કરી દઈએ આ દાળ હું આજે વિધાઉટ ઓનિયન ગાર્લિક બનાવી રહી છું પણ આમાં જો તમારે ડુંગળી અને લસણ મિક્સ કરવા હોય તો અત્યારે આદુ અને મરચાંની સાથે તમારે ડુંગળી અને લસણ પણ સાંતળી લેવાના એ પછી એમાં તમારે ટામેટા મિક્સ કરવાના ગેસની ફ્લેમને લો કરીને અડધી મિનિટ માટે આ બધું જ આપણે સરસ રીતે સાંતળી લઈએ અંદર આપણે જે ખડા મસાલા મિક્સ કર્યા છે એનો સ્વાદ તેલમાં સરસ બેસી જશે હવે ટામેટા મિક્સ કરીએ પહેલાં તેલમાં જ આપણે અડધી ચમચી જેટલી હળદર પણ મિક્સ કરી દઈએ એનાથી દાળનો કલર ખૂબ જ સરસ તૈયાર થશે હવે ટામેટા એડ કરી દઈએ અહીં મેં મીડિયમ સાઇઝના બે ટામેટા લીધા છે દાળને બાફતી વખતે આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરેલું અને હવે આ ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય એટલા માટે બાકીનું મીઠું આપણે અત્યારે જ એડ કરી દઈએ મીઠું તમારા ટેસ્ટ મુજબ એડ કરી દો હું અહીં એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કરું છું મીઠું નાખશો એટલે ટામેટા ખૂબ જ જલ્દીથી સોફ્ટ થઈ જશે આપણે તેને બે થી ત્રણ મિનિટ માટે થવા દઈએ બે મિનિટ પછી આપણે જોઈ રહ્યા છીએ કે ગ્રેવીમાંથી હવે તેલ છૂટવા લાગ્યું છે તો આ સ્ટેજ પર આપણે તેમાં ફુદીનું મિક્સ કરી દઈએ હવે એ ફુદીનું મિક્સ કર્યા પછી ગ્રેવીને ફરી આપણે એકાદ મિનિટ માટે થવા દઈશું ફુદીનું મિક્સ કરીને તમે ચણા દાળ ફ્રાય બનાવશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થાય છે તમે જરૂરથી એકવાર બનાવીને ટ્રાય કરજો ફુદીનું અહીં મેં સમારીને મિક્સ કર્યો છે પણ તમે તેને મિક્સરમાં ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લેશો તો આ ગ્રેવીમાં તેની ફ્લેવર થોડી વધારે સ્ટ્રોંગ બની જશે હવે ફુદીનો એકદમ સ્રિંક થઈ ગયું છે ને ગ્રેવીમાંથી તેલ પણ છૂટવા લાગ્યું છે હવે આપણે તેમાં લાલ મરચું મિક્સ કરી દઈએ હું અહીં દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું મિક્સ કરું છું તો અહીં આપણી ટામેટા અને ફુદીનાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં ચણા દાળ મિક્સ કરી દઈએ આ ચણા દાળને તમે જ્યારે બાફો ત્યારે જરૂરિયાત મુજબનું થોડું ઓછું પાણી મૂકીને બાફી લેવાની વધારે પાણી મૂકીને દાળને બાફશો તો એકદમ ગળી જશે ને એકદમ સ્પ્રેડ થઈ જશે હવે દાળ અને ગ્રેવી બરાબર મિક્સ થઈ જાય એટલા માટે ઢાંકીને આપણે તેને આઠથી દસ મિનિટ માટે ચડવા દઈશું એ પહેલાં આ સ્ટેજ પર દાળને તમારી જેટલી જાડી કે પાતળી રાખવી હોય એ પ્રમાણે તેમાં તમે પાણી મિક્સ કરી દો આજે આ દાળ હું થોડી જાડી બનાવી રહી છું તો હું એમાં અડધો ગ્લાસ જેટલું પાણી મિક્સ કરું છું આ દાળને તમારે જો ભાત સાથે સર્વ કરવી હોય તો એને થોડી વધારે પાતળી બનાવી લો હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈએ અને દાળને ઢાંકીને આપણે સાતથી આઠ મિનિટ માટે ચડવા દઈશું સાતથી આઠ મિનિટ પછી દાળને હવે ખુલીને જોઈ લઈએ અહીં આપણે જોઈ રહ્યા છીએ કે ગ્રેવીમાં ચણાની દાળ ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને એનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે ચણાની દાળ ખૂબ જ ઝડપથી પાણી શોષી લે છે એટલે ગ્રેવી અત્યારે દેખાય છે એના કરતાં આપણે ગેસ બંધ કર્યા પછી એ વધારે ઘટ થઈ જશે છેલ્લે આપણે તેમાં એક ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ મિક્સ કરી દઈએ બરાબર મિક્સ કરી દઈએ હવે આ દાળને તમે આ રીતે પણ સર્વ કરી શકો છો અને એની પર ઘીનો બીજો વઘાર કરવો હોય તો ડબલ વઘારવાળી પણ બનાવી શકાય તો આ દાળ થોડી સ્પાઈસી હોય તો વધારે સારી લાગે છે એટલે દાળ પણ આજે આપણે બીજો ઘીનો વઘાર પણ કરીશું તો એ કોથમીર મિક્સ કરી દીધા પછી દાળને આપણે ઢાંકીને થોડીકવાર માટે સીઝવા દઈએ અને ત્યાં સુધીમાં આપણે ઘીનો વઘાર પણ તૈયાર કરી દઈએ તો ફ્રાય પેનમાં આપણે એક ચમચી જેટલું ચોખ્ખું ઘી ગરમ કરવા મૂકીએ ઘી બરાબર ગરમ થાય એટલે તેમાં થોડી હિંગ એડ કરી દઈએ હવે ગેસને બંધ કરી દઈએ અને ગેસ બંધ કર્યા પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું મિક્સ કરીશું તો આ રીતે ઉપર ઘીનો વઘાર કરી દેશો તો એનાથી દાળ એકદમ લાલ ચટક અને ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે અહીં આપણી ચણા દાળ ફ્રાય સર્વિંગ માટે તૈયાર છે તો તમે રોજ જે એકની એક દાળ ખાઈને કંટાળી જાઓ તો ક્યારેક અઠવાડિયામાં એકાદ વાર આ રીતે દાલ ફ્રાય બનાવીને પણ ટ્રાય કરો અને તમે રોટલી કે પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો ને થોડી પાતળી બનાવીને ભાત સાથે પણ સર્વ કરી શકો છો તો આ ફુદીનાવાળી દાળ એકદમ ટેસ્ટી બને છે તમે જરૂરથી બનાવીને એકવાર ટ્રાય કરજો મળીએ છીએ એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ હેવ એ ગુડ ડે